हेलो एवरीवन, गुड मॉर्निंग फ्रेंड्स। फ्रेंड्स, लास्ट टाइम आपणे यूनिट 6 में पार्ट 2 जोई गया था। एमां आपणे शीख्या था लाइक्स एंड डोन लाइक्स। तो आज आपणे ए ज एक्टिविटीनो फरीवार रिविजन करीशुं। सौ प्रथम जोईए राइम। आई लाइक डांसिंग, ओ डोंट यू? Lift your hands and turn around, following the music. You like playing. I like too. Pick the ball and throw it far, breaking all the records. She likes drawing, colorful and new. Take the colors you like, draw the smiling moon. આપણે રાઈમ સાંભળી ગયા, હવે આ રાઈમમાં આવતા કેટલાક સેન્ટેન્સીસ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં હું સેન્ટેન્સ વાંચીશ, તમારે મારા બાદ એ સેન્ટેન્સ વાંચવાનું રહેશે, ઓકે? આઈ લાઈક ડાન્સિંગ, યુ લાઈક પ્લેઇંગ, સી લાઈક્સ ડ્રોઈંગ, ઓકે? ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈ લાઈક ડાન્સિંગ એટલે કે મને ડાન્સ કરવાનું ગમે છે, યુ લાઈક પ્લેઇંગ એટલે કે તને અથવા તો તમને રમવાનું ગમે છે, એન્ડ શી લાઈક્સ ડ્રોઈંગ એટલે કે તેણીને ડ્રોઈંગ કરવાનું ગમે છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આ પ્રમાણે તમને ખુદને કઈ વસ્તુ તમે કઈ કઈ વસ્તુઓને લાઈક કરો છો એ અને કઈ કઈ વસ્તુને ડિસલાઈક કરો છો એ વિચારવાનું રહેશે. હવે ફ્રેન્ડ્સ, આપણે તમારા જેવા જ કોઈ બે સ્ટુડન્ટ્સને લઈને એમના લાઇક્સ અને ડિસલાઇક્સ વિશેની વાતો કરીએ. ફ્રેન્ડ્સ, હવે હું તમને કેટલાક ચિત્રો બતાવીશ, તમારે એને ધ્યાનથી જોવાના છે, એને સમજવાના છે. એમાં રહેલ દરેક બાળકની એક્શન્સને તમારે ધ્યાનથી જોઈને સમજવાની છે. હિયર ઇઝ ધ પિક્ચર. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા ઘણા બધા બોયઝ અને ગર્લ્સ છે. દરેકના હાથમાં કંઈક ને કંઈક ખાવાની વસ્તુઓ છે, પરંતુ એ બધામાં ડિફરન્સ શું છે જુઓ અને સમજો. ફ્રેન્ડ્સ, તમે સમજી શક્યા હશો કે આ ચિત્રમાં દરેકના હાથમાં જે વસ્તુ છે એ દરેકને ભાવતી જ છે એવું જરૂરી નથી. એટલે કે કેટલાક ખાવાની વસ્તુ જોઈને ખુશ છે, તો કેટલાક પોતાના હાથમાં રહેલી ખાવાની વસ્તુ જોઈને ના ખુશ છે. એટલે કે સમ આર લાઇક્સ એન્ડ સમ આર ડિસલાઇક. એટલે કે કેટલાકને પોતાના હાથમાં રહેલી વસ્તુ ગમે છે અને કેટલાકને હાથમાંની વસ્તુઓ ગમતી નથી. ફ્રેન્ડ્સ, અહીંયા બીજું ચિત્ર આપેલું છે, એને પણ ધ્યાનથી જુઓ. દરેક બાળકને ધ્યાનથી જુઓ અને આ ચિત્રને સમજવાનો પ્રયત્ન કરો. ચિત્ર જોઈને જ આપણને સમજાય છે કે અહીંયા દરેક બાળકના હાથમાં જે પણ વસ્તુ છે એ કોઈને પણ ગમતી નથી. દરેક બાળકને પોતાના હાથમાં રહેલી ખાવાની વસ્તુઓથી અણગમો છે અથવા તો ધે આર ડિસલાઇક ધ ફૂડ, એ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમને પણ પોતાના લાઇક્સ અને ડિસલાઇક્સ વિશે ખબર હશે. તમારા ફ્રેન્ડ્સના પણ લાઇક ડિસલાઇક્સ, તમારા ફેમિલી મેમ્બરના લાઇક ડિસલાઇક્સ તમને ખબર હશે. તો તે બધાના લાઇક અને ડિસલાઇક્સ વિશે તમારે એક એક સેન્ટેન્સ બનાવવાનો રહેશે. સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરજો, ઓકે? ફ્રેન્ડ્સ, અહીંયા ક્રિશ અને હીર છે, જે તમને એમને પોતાને ગમતી વસ્તુ એટલે કે જે તેઓ લાઇક કરે છે એ વસ્તુ વિશે વાત કરશે અને તે શું નથી લાઇક કરતા એ પણ તમને જણાવશે. તો તમારે પણ એમને ધ્યાનથી સાંભળવાના છે અને એ પ્રમાણે તમારે પણ બોલવાનો પ્રયત્ન કરવાનો છે,
ओके आई लाइक ब्लू कलर आई डोंट लाइक ब्लैक आई लाइक ऑरेंज कलर आई डोंट लाइक येलो आई लाइक एन एप्पल आई डोंट लाइक चीकू आई लाइक ग्रेप्स आई डोंट लाइक बनाना आई लाइक कबड्डी आई डोंट लाइक क्रिकेट फ्रेंड्स હવે હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ તમારે એના આન્સર આપવાના રહેશે અહીં આ ક્રિશ અને હીર જવાબ આપે છે તમે એ ધ્યાનથી સાંભળજો હીર ડુ યુ લાઈક મેંગો યસ આઈ લાઈક મેંગો ક્રિશ ડુ યુ લાઈક ગ્રીન કલર યસ આઈ લાઈક ગ્રીન કલર હીર ડુ યુ લાઈક ચેસ નો આઈ ડોન્ટ લાઈક ચેસ Do you like garba? No, I don't like garba. ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈ ગયા આઈ લાઈક ખાલી જગ્યા એન્ડ આઈ ડોન્ટ લાઈક ખાલી જગ્યા એટલે કે આપણને જે વસ્તુઓ ગમતી હોય એને દર્શાવવા માટે વી આર યુઝિંગ આઈ લાઈક એન્ડ જે વસ્તુ આપણને નથી ગમતી જે વસ્તુ આપણને પસંદ નથી તો એના માટે આપણે શું વાપરીશું રાઈટ આઈ ડોન્ટ લાઈક તો ફ્રેન્ડ્સ આઈ આના પરથી એટલે કે આઈ લાઈક આઈ ડોન્ટ લાઈક એના પરથી તમે પણ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરજો હોપ કે ફ્રેન્ડ્સ તમને આજના લેશનમાં સારી એવી સમજ પડી ગઈ હશે ઓકે ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર